ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે વિદ્યુત પ્રવાહ અને અવરોધના કન્સેપ્ટ ક્લિયર કર્યા બાદ હવે એના રિલેટેડ જે MCQ પૂછાય છે અને અમુક ટોપિક નથી આપ્યા આપણને ટેક્સ્ટબુકમાં વિદ્યુત પ્રવાહને રિલેટેડ બેઝિક કે કેવા MCQ પૂછાય છે એવા દાખલા પણ નથી આપ્યા અને એવા સમ્સ જે છે એ નીટમાં પૂછાય છે તો એની આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરવાની છે. એવા દાખલા માટેની પ્રેક્ટિસ પણ કરવાની છે અને તમને હું પણ પ્રેક્ટિસમાં આપીશ એવા MCQ. તો જોઈએ એવા MCQ માટે. ચલો હવે સપોઝ કે એવું તમને પૂછવામાં આવે કે કોઈ એક, આપણે MCQની ચર્ચા કરી છે, કોઈ એક વાહકમાંથી પસાર થતો વિદ્યુતભાર એટલે ક્યુ ઇક્વલ ટુ 5T² પ્લસ 3T પ્લસ 1. આ કોઈ એક વિદ્યુતભાર છે, કોઈ એક વાહકમાંથી પસાર થતો વિદ્યુતભાર. એ સમીકરણ આપેલું છે અને જ્યાં ટી છે એ સમય છે, તો ટી બરાબર 5 સેકન્ડ માટે પ્રવાહનું મૂલ્ય મેળવો. પ્રવાહનું મૂલ્ય કેટલું થાય મેળવવાનું છે તો વિદ્યુત પ્રવાહનું સૂત્ર પરથી I બરાબર ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા ટી. નાના બરાબર આમ પણ લખી શકાય, વિકલનના સ્વરૂપમાં DQ/DT. અને ચાર્જની વેલ્યુ તમને આપી દીધી છે તો આપણે સમય સાપેક્ષેનું વિકલન જ કરવાનું છે. I બરાબર D/DT અને ક્યુની જગ્યાએ આપણે લખવાનું છે 5T² પ્લસ 3T પ્લસ 2. તો વિકલનની અંદર મેં તમને શીખવાડ્યું છે કે ભાઈ જે વિકલન એનું થાય કે ભાઈ જેના લગ્ન હોય, જેના લગ્ન હોય એટલે જેની સાપેક્ષે કરવાનું હોય, એટલે જે છેદમાં હોય એ ભૌતિક રાશિ આ સમીકરણમાં હોવી જોઈએ. જેમ કે ટી છે તો અહીંયા આ ટી છે, અહીંયા આ ટી છે, અહીંયા ટી નથી તો એનું વિકલન 0 થઈ જશે, સરવાળામાં છે એટલે. ગુણાકારમાં હોય તો એનું થશે પછી. અહીંયા ટી છે એટલે આનું વિકલન થશે અને આ સ્ટેપનું વિકલન થશે. તો વિકલનનું સૂત્ર સમીકરણ, વિકલનના નિયમ છે કે આ જે છે એને લપસ્યું ખવડાવી દેવાના, આગળ લઈ લેવાના, એટલે 5 × 2 = 10 થઈ જશે. અને જે ઓરિજિનલ રેસ છે એમાંથી એક બાદ કરવાની, એટલે કટ એન્ડ ડાઉન, આમાંથી એક કટ કરવાની અને જે ઓરિજિનલ રેસ છે એ ડાઉન કરવાની. તો એ કટ એન્ડ ડાઉન એના ઉપરથી પ્લસ 3T, આમાં એક ઘાત છે તો એક ઘાતમાંથી એક જાય અને આગળ એક ઘાત આવે, નાનું તો 0 છે. એટલે પ્રવાહ જે છે એ કેટલો મળે વિદ્યુત પ્રવાહ, I બરાબર 10T, 2 માંથી 1 જાય એટલે 1, પ્લસ 3, કારણ કે આ જો આનું તમને સદરૂપ અહીં આપું, 3T ની 1 - 1 એટલે શું થશે, 3T ની 0 રેસ્ટ, 3T ની 0 ઘાત. તો કોઈની 0 ઘાત એનો મિનિંગ થાય 1, કોઈની 0 ઘાત એનો મિનિંગ શું થાય 1, એટલે ત્યાં શું વધે ખાલી 3. તો આ 3 એ વધશે ખાલી આટલા, તો આ પ્રવાહનું સમીકરણ મળી ગયું. હવે અહીંયા આપણે કીધું છે રકમમાં કે જ્યાં ટી બરાબર કેટલા લેવાના છે વિદ્યાર્થી મિત્રો, ટી બરાબર આવશે 5 સેકન્ડ.
तो અહીંયા જે છે ટીની 5 સેકન્ડ વેલ્યુ મૂકી દીધો તો વિદ્યુતપ્રવાહનું સૂત્ર તમને શું મળે 10 5 50 ને 5 53 એમ્પિયર જે વિદ્યાર્થી મિત્રો આ રીતે આનો આન્સર આવશે 53 એમ્પિયર ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો આવા એમસીક્યુ જે છે એ હોય છે નીટમાં પછી આ ટાઈપના પણ એમસીક્યુ હોય છે ઝીરો પોઈન્ટ સાત એમ્પિયર વિદ્યુત પ્રવાહ 0.7 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહન કરતા વાહક તારના કોઈ પણ વાહક તારના કોઈ પણ આડછેદમાંથી 0.7 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહન કરતા વાહક તારના કોઈ પણ આડછેદમાંથી 2 સેકન્ડમાં કેટલા ઇલેક્ટ્રોન પસાર થશે ચલો સારો એમસીક્યુ છે આવા એમસીક્યુ પણ આવા દાખલા પણ પૂછાય કે 0.7 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરતા વાહક તારના કોઈ પણ આડછેદમાંથી 2 સેકન્ડમાં કેટલા ઇલેક્ટ્રોન જે છે એ પસાર થશે તો એનું સૂત્ર છે અને ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર એની કિંમત તો તમે જાણો છો 1.6 × 10⁻¹⁹ કુલમ્બ લેવાની છે ચલો તો I બરાબર Q બાય T અને Q બરાબર શું આવશે Ne/T આ સૂત્ર જે છે એ ખાસ યાદ રાખી લેજો ફોર એમસીક્યુ ગુજકેટ નીટ JEE બધા માટે ચલો તો નીટ ગુજકેટ માટે ખાસ JEEમાં આવા સિમ્પલ નથી પૂછાતા નીટ ગુજસેટ માટે ખાસ જે છે એ યાદ રાખવાનું છે હવે અહીંયા આપણે એન મેળવવાની સંખ્યા મેળવવાની તો એન ને સબ્જેક્ટ કરો તો IT ઇક્વલ ટુ એન ને સબ્જેક્ટ કર્યો છે અને ઈ છેદમાં આવશે ચલો કહીએ તો કિંમત મૂકીએ આગળ આમાં એન ઇક્વલ ટુ આ જ સૂત્રમાં આગળ જોઈએ પ્રવાહ આપી દીધો છે 0.7 એમ્પિયર સમય પણ આપી દીધો છે 2 સેકન્ડ અને વિદ્યુત ભારનો ચાર્જ એ 1.6 × 10⁻¹⁹ છેદ એક મિનિટ ઉડાડો છેદ જોઈએ 0.7 × 2 એટલે 0.14 ને ડિવાઈડ કરો એટલે આ 19 ઘાત છે ઉપર આવે અને આનો આન્સર થશે 0.7 × 2 / 1.6 તો એનો આન્સર તમે કેલ્સીમાં જુઓ તો એનો આન્સર થશે 0.875 × 10⁻¹⁹ ચલો આ સંખ્યા થશે તો એને એપ્રોક્સ આપણે લખવું હોય એને એપ્રોક્સ આપણે લખવું હોય તો 8.8 × 10⁻¹⁸ આટલી સંખ્યા જે છે એ 2 સેકન્ડમાં પસાર થાય કે જ્યારે 0.7 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય અને 2 સેકન્ડના ટાઈમની અંદર આટલા વિદ્યુત ભારની સંખ્યા જે છે એ પસાર થતી હોય છે
ચલો એના પછીના એમસીક્યુ જોઈએ. આ ખૂબ જ અગત્યનું એમસીક્યુ છે. અત્યારે જે કરાવું છું એ એકવાર નીટમાં પણ પૂછાઈ ગયો છે, JEEEમાં પણ બે વાર એમસીક્યુ પૂછાઈ ગયા છે, અને ગુજકેટમાં પણ પૂછાઈ ગયા છે કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન 5.3×10⁻¹ⁱ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં અચળ ઝડપ 2.2×10⁶ મીટર પર સેકન્ડ થી ગતિ કરે છે તો તેના વડે રચાતો પ્રવાહ I મેળવો. ચલો વિદ્યુત પ્રવાહ મેળવવાનો છે. હવે આના ઉપરથી પહેલાં તો વિદ્યાર્થી મિત્રો આપણે આનું સમીકરણ મેળવવાનું છે. આવા ઘણા દાખલાઓ તમને પૂછાશે. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ત્રિજ્યા આપી દીધી છે એટલે આ આર આપી દીધું છે, અને વર્તુળાકાર કક્ષા આપી દીધી છે, અને ઝડપ પણ આપી દીધી છે, વેલોસિટી પણ આપી દીધી છે. તો તેના વડે રચાતો પ્રવાહ આઈ એ કેટલો મળે? તો આપણે વિદ્યુત પ્રવાહના સૂત્ર ઉપરથી આઈ બરાબર Q/T આવું લખી શકાય, અને એ ટીને જે છે આપણે ટાઈમ પીરિયડમાં લખવું હોય તો T પણ લખી શકાય. એક આવર્તકાળ, આ ટી જે છે એ આવર્તકાળ દર્શાવે છે. આવર્તકાળ એટલે એક બિંદુએથી પરિભ્રમણ કરવાનું ચાલુ કરે અને એ જ બિંદુએ પાછો એક પરિભ્રમણ પૂરું કરે તો એ એક પરિભ્રમણ પૂરું કરવા માટેનો ટાઈમ એને એક પીરિયોડિક ટાઈમ કહેવાય, એટલે એક આવર્તકાળ કહેવાય છે. હવે ફ્રિકવન્સીને આ રીતે લખી શકાય 1/T. આ છે ફ્રિકવન્સી, આવૃત્તિ જે ને ગુજરાતીમાં કહેવાય આવૃત્તિ, ફ્રિકવન્સી એને 1/Tના સ્વરૂપમાં લખી શકાય છે. ચલો આ સમીકરણ સોલ્વ કરવાનું છે, આપણે ડિરાઈવ કરવાનું છે, અને આના રિલેટેડ MCQ હોય જ છે નીટમાં. તો F=1/T એટલે 1/T અહીંયા છે જ. જો આ 1/T છે તો ત્યાં આપણે શું લખી શકાય? I=QF આવું લખી શકાય છે. I=QF. હવે ધોરણ 11 સાયન્સની અંદર તમે ભણી ગયા છો સૂત્ર, તો એના ઉપરથી ઓમેગા બરાબર 2πf. ઓમેગા એટલે કોણીય વેગ અને એફ એટલે આવૃત્તિ. તો આ એક સંબંધ છે કોણીય વેગ અને આવૃત્તિ વચ્ચેનો, ઓમેગા બરાબર 2πf. અને એફની કિંમત જ આપણે અહીંયા મૂકવાની છે, તો એફને કરતાં કરો એટલે ω/2π થશે. તો I=Q, એફની કિંમત શું થશે? ω/2π. ચલો આ સમીકરણ મળે છે. હજી આપણે વિદ્યાર્થી મિત્રો ઓમેગાની કિંમતમાં પણ રેખીય વેગ લાવવો પડશે. આ રેખીય વેગ ઝડપ તમને આપી દીધી છે, તો V=R ω થશે. તો આમાં પણ ઓમેગાને કરતાં કરીને કિંમત મૂકશો તો ઓમેગા બરાબર લખી શકાશે V/R. ચલો ઓમેગા બરાબર લખી શકાશે V/R. તો જોઈએ કિંમત મૂકતા જઈએ એટલે નવું સમીકરણ હજી મળશે આપણને.
એટલે આ કિંમત મૂકવાની છે, એટલે આઈ ઇક્વલ ટુ ક્યુ વી ના છેદમાં 2πr. અને આ ચેપ્ટરમાં આપણે ક્યુ વિદ્યુતભારને ઇલેક્ટ્રોન લેવાનો છે, ક્યુ વિદ્યુતભારને ઇલેક્ટ્રોન તરીકે લેવાનો છે. તો I બરાબર શું લખી શકાય? EVના છેદમાં 2πr. તો I બરાબર શું લખી શકાય વિદ્યાર્થી મિત્રો? I ઇક્વલ ટુ EVના છેદમાં 2πr. તો આ આખું સમીકરણ તૈયાર થઈ ગયું. આ મોસ્ટ આઈએમપી છે, આ તમારે યાદ રાખવાનું છે. જ્યારે કોઈ પણ તત્વ, સોડિયમ, હાઇડ્રોજન, હિલિયમ, કોઈ પણ તત્વ માટે એની બહારની કક્ષા તમને આપી દીધી હોય, ત્રિજ્યા આપી દીધી હોય અને એનો વેગ આપી દીધો હોય, તો ત્યારે એનો પ્રવેગ, એનો પ્રવાહ કેટલો પ્રવાહ ઉત્પન્ન કરે એ સૂત્ર જે છે આ મદદથી સોલ્વ થશે. પ્રવાહ આ રીતે મળશે, અથવા તો ત્રિજ્યા પૂછી હોય, પ્રવાહ આપી દીધો હોય તો ત્રિજ્યા પૂછી હોય, તો એ પણ આ રીતે સોલ્વ થશે. તો I ઇક્વલ ટુ EV અપોન 2πr. તો આ જે છે તમારે સૂત્ર ખાસ યાદ રાખવાનું છે, મોસ્ટ આઈએમપી ફોર નીટ એન્ડ JEE. નીટ અને JEE માટે ખાસ યાદ રાખવાનું છે JEE. ચાલો ત્યારબાદ એની કિંમત મૂકીએ. ઝડપ તમને આપી દીધી છે 5.3 × 10⁻¹⁷. આ ત્રિજ્યા છે, સોરી, સોરી વિદ્યાર્થી મિત્રો, ચેન્જ થોડોક થઈ ગયો. ચાલો તમને આર ત્રિજ્યા આપી દીધી છે 5.3 × 10⁻¹⁷, અને ઝડપ થશે 2.2 × 10⁶ મીટર પર સેકન્ડ, અને ત્રિજ્યા છે મીટર. ચલો તો એની ફોર્મ્યુલા જે છે એ હમણાં લખાવી, આપણે સાબિત કરી. I ઇક્વલ ટુ EV અપોન 2πr, QV અપોન 2πr, પણ આ ચેપ્ટરમાં આપણે EV અપોન 2πr લીધા છે. વેલ્યુ મૂકતા જઈએ તો I ઇક્વલ ટુ ઈની વેલ્યુ થશે 1.6 × 10⁻¹⁹. 1.6 × 10⁻¹⁹ વિદ્યુતભારની કિંમત થશે, અને ત્યાં પછી જે છે આપણે ઝડપની કિંમત મૂકશું 2.2 × 10⁶. 2.2 × 10⁶ આ ઝડપ થઈ ગઈ, વિદ્યુતભાર આપી દીધો, ઝડપ થઈ ગઈ ના છેદમાં 2πr, એટલે 2 × 3.14, અને એને ગુણ્યા r, એટલે 5.3 × 10⁻¹⁷. લ્યો તો ઘાતનું થોડું એડજસ્ટમેન્ટ કરી લઈએ. તો ઘાત જે છે આ 19માંથી 6 બરાબર છે, 6 જાય એટલે 13 ઘાત માઇનસ, અને આ 11 ઉપર એટલે પ્લસ 2 બચે. બાકીની જે છે એ ગણતરી કરો. તો જોઈએ, ગણતરી કરીએ કેલ્સીમાં આપણે. એક પોઈન્ટ છ ગુણ્યા 2.2, આ 2.2 છે, પછી એને ડિવાઈડ આપણે કરવાના છે 2, એને ડિવાઈડ કરવાના છે 3.14, ડિવાઈડ કરવાના છે 5.3. તો એનો આન્સર મને મળે છે 0.105. ચાલો આટલો આન્સર મળે છે. ચાલો તો અહીંયા માઇનસ 2 બચે, અહીંયા થઈ ગયા 10⁻¹³, અને આ 11 ઉપર આવે એટલે -2 ઘાત બચે. તો આને આમ પણ લખી શકાય,
હજી એક પોઈન્ટ આમ લઈ લો એટલે 1.05 ઇન્ટુ 10^-3 એમ્પિયર. તો પ્રવાહ કેટલો થશે? I બરાબર 1.05 મિલી એમ્પિયર. I બરાબર કેટલો થશે? 1.05 મિલી એમ્પિયર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રોબ્લેમ જે છે એ સોલ્વ કરી શકાય છે વિદ્યુત પ્રવાહને રિલેટેડ. હજી એક જે છે એ તમને આપું, આ સૂત્ર બેઝ સોલ્વ કરાવડાવું, તમને થોડો આઈડિયા આવતો જશે. એવું તમને કહેવામાં આવે કે 2×10^-2 કુલમ નો વિદ્યુત ભાર 80 સેન્ટીમીટર વ્યાસના વર્તુળાકાર માર્ગ પર 30 રિવોલ્યુશન પર મિનિટ સોરી 30 રિવોલ્યુશન પર સેકન્ડ છે. રિવોલ્યુશન પર સેકન્ડ ના દરથી પરિભ્રમણ કરતો હોય તો પ્રવાહ મેળવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો એનું સૂત્ર I બરાબર Q^T કેપિટલ T, પછી I બરાબર QF આવું આપણે લખેલું જ છે, પછી I બરાબર QF, પછી F બરાબર જે છે એ આપણે લખેલું છે ઓમેગા બરાબર 2πF, હમણાં જ સોલ્વ કરેલું છે. તો Fને કરતાં કરો એટલે ઓમેગા અપોન 2π. F બરાબર શું થશે? ω^2π. આવી કિંમત મળશે Fની. એ અહીંયા મૂકી દઈએ તો ω^2π. તો આ સૂત્ર આપણું તૈયાર થઈ ગયું જ્યારે ઓમેગા ને બધું આપેલું હોય ત્યારે. ચલો હવે ઓમેગા બરાબર જે છે શું થશે? 30 પરિભ્રમણ પર સેકન્ડ. તો સિમ્પલ ત્રિરાશિ, એક પરિભ્રમણ એટલે 2πr થાય. આપણે રેડિયનમાં કન્વર્ટ કરવું છે, પરિભ્રમણ પર સેકન્ડ ને રેડિયન પર સેકન્ડમાં કન્વર્ટ કરવું છે. એક પરિભ્રમણ તો 2πr, તો 30 પરિભ્રમણ ત્યારે કેટલા રેડિયન પર સેકન્ડ? ચલો તો સામે જોવા દો, એટલે શું થશે? એક પરિભ્રમણ એટલે 2π, વિદ્યાર્થી મિત્રો ખાલી 2π, એક રેડિયનમાં છે એટલે એક પરિભ્રમણ એટલે 2π, તો 60π રેડિયન પર સેકન્ડ આટલું આવશે. ઓમેગા બરાબર આટલું આવશે, 60π પર રેડિયન પર સેકન્ડ. તો એ ઓમેગાની કિંમત અહીંયા મૂકવાની છે. ચલો તો ડાયરેક્ટ હવે સાદુરૂપ આપી દઈએ કિંમત મૂકીને. I બરાબર Q એટલે 2×10^-2 × 60π ના છેદમાં 2π. સૂત્ર જ છે, તો પાઈ પાઈ કેન્સલ થઈ ગયા.
તો i ઇક્વલ ટુ 6 દ્વારા એટલે 120 ગુણ્યા 10^-2 ગુણ્યા 10^-2 ના છેદમાં 2 એટલે આ થઈ ગયા 60 60 દુ 120 એટલે i બરાબર 60 × 10^-2 એમ્પિયર પ્રવાહ પસાર થશે. હવે આ 2 એટલે 1 અને 2 પોઈન્ટ લઈ લ્યો તો i બરાબર 0.6 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થશે. ચલો વિદ્યાર્થી મિત્રો સમજાઈ? તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલાઓ જે છે સોલ્વ કરી શકાય છે. જેમ તમે આવાને આવા પ્રેક્ટિસ કરતા જાઓ તો એમ તમારું જે છે એ સ્પીડ વધશે અને નીટની અંદર જે છે JEE ની અંદર છે સારો એવો સ્કોર તમે કરી શકો છો. આ વખતે સાવ સિમ્પલ MCQ પૂછાણા હતા ગુજકેટ બેઝ, તો તમારી પાસે સમય પૂરતો છે, તમે એનો લાભ ઉપાડો અને થોડી મહેનત કરીને NCERT બેઝ જ MCQ હોય છે. તમે રેફરન્સ બુક ન કરો અને ખાલી NCERT સોલ્વ કરો તો પણ તમારે સારા એવા માર્ક્સ જે છે એ કવર થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આજનું લેક્ચર જે છે એ આટલું રાખી, આ ટાઈપના બીજા હું તમને PDFમાં પણ MCQ મોકલીશ કે જેથી કરીને તમારે વધારે પ્રેક્ટિસ થાય. તો ફર્સ્ટ સેકન્ડ ચેપ્ટરના પણ સાથે સાથે મોકલી દઈશ એટલે એની પણ પ્રેક્ટિસ થતી જાય. એટલે આમાં જે આ સૂત્રો છે એ બધા પરિભ્રમણના રિલેટેડ ઘણા એવા MCQ પૂછાઈ ગયા છે એટલે તમને ખાસ કરાવ્યું. અને આ સૂત્રો બેઝ જે છે એ MCQ નીટમાં પણ એટલી વાર પૂછાઈ ગયા છે. એટલે ખાસ જે છે આ રિલેટેડ તમારે કરવું જરૂરી છે. અગત્યનું જે આપણે મેઇન ટાર્ગેટ છે નીટનો જ હોય છે તો એમાં આ ટાઈપનું ખૂબ જ વધારે હોય છે મહત્ત્વ. તો એ તમે કમ્પ્લીટ કરતા જાઓ સાથોસાથ.